હવે આગળ વાત કરીએ તો રાધનપુરની રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને લારી ગલ્લાના નાના વેપારીઓના જ દબાણ દેખાય છે જ્યારે ગેરકાયદેસર ઊભા શોપિંગ સેન્ટર ઉપર કોઈ જ કાર્યવાહી ના કરાતા લોકોમાં જોવા મળ્યો આક્રોશ જ્યારથી રાધનપુર નગરપાલિકામાં બદલી થઈને આ ચીફ ઓફિસર આવેલ છે ત્યારથી લારી ગલ્લાઓના નાના નાના વેપારીઓને પ્રશ્ન થયો છે વારંવાર આ ચીફ ઓફિસર દ્વારા લારી ગલ્લાના નાના વેપારીઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે રાધનપુરના નાના વેપારીઓમાં તેમજ રહીશોમાં આ ચીફ ઓફિસર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો આ આક્રોશનું કારણ એક જ હતું કે રાધનપુરમાં ઘણા એવા શોપિંગ સેન્ટરો છે જે દબાણમાં છે જે આ ઓફિસરને દેખાતા નથી આ દબાણો દૂર કરવા માટે જે તે વખતે નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરોના માલિકોને નોટિસો પણ આપેલ છે તેમજ ઠરાવ પણ કરવામાં આવેલ છે છતાં આજ દિન સુધી એક પણ શોપિંગ સેન્ટરનું દબાણ દૂર કરવામાં આવેલ નથી ત્યારે રાધનપુરના લોકોમાં આક્રોશ છે કે આ ચીફ ઓફિસરને આ ગેરકાયદેસર શોપિંગ દેખાતા નથી એમને ફક્તમાં ફક્ત આ લારી ગલ્લા ઉપર મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવતા હોય તેવા ગરીબ લોકોના દબાણ દૂર કરવામાં જ રસ છે હવે તો રાધનપુરના લારી ગલ્લાના આ નાના વેપારીઓની ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પાસે માંગ છે કે અમોને અમારી રોજીરોટી સીનવાઈ ના જાય અને અમને રોજગારી મળી રહે તે માટે આ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી તેનો નિકાલ લાવે હવે જોવાનું એ રહ્યું કે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ આ ગરીબ વર્ગના નાના વેપારીઓ માટે શું કરે છે જોઈએ એ તો આવનારો સમય જ બતાવશે અકિલ મલિક રાધનપુર